રમેશ, લગભગ 11 કલાક અને 48 મિનિટની આ ઘટના, 3-4 કલાક જેટલો સમય અહીં પસાર થઈ ચૂક્યો છે. અત્યારે રેસ્ક્યુની કામગીરી ક્યાં પહોંચી છે? કેટલા લોકો હજુ પણ કાટમાળની નીચે દબાયેલા છે? ઉમેશ, જી ચિત્રા, અત્યાર સુધી 8-1 લોકોને જે છે કાટમાળમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે અને 3 લોકોના મોતના સમાચાર છે. 2 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. તમામ લોકોને જે છે અહીંથી સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. હું કેમેરામેનને કહીશ કે જરા અહીંયાની તસવીરો બતાવે. અહીં એક પછી એક જે છે એમ્બ્યુલન્સ જે છે તે અહીં રાખી દેવામાં આવી છે, જેથી કરીને જેવા કાટમાળમાંથી લોકોને બહાર કાઢવામાં આવે કે તુરંત તેમને હોસ્પિટલમાં સુધી લઈ જવામાં આવે. સાથે જ પોલીસનો કડક પહેરો છે, બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ અહીં પ્રધાનોના જે આવવા જવાનું છે તે વધી ગયું છે. બચાવકારી કામગીરીની આપણે વાત કરીએ તો એનડીઆરએફની જે ટીમ છે તે અહીં તેમના ચીફ પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી 8-1 લોકોને તેમણે બહાર કાઢ્યા છે. જગ્યા ખૂબ જ સાંકડી છે, કન્જેસ્ટેડ છે અને ખૂબ જ ગીચ હોવાને કારણે તેમને અંદર જવામાં પ્રોબ્લેમ થઈ રહી છે અને તેને કારણે લોકોની મદદથી, સ્થાનિય લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. કેમકે મોટા મોટા જેસીબી મશીન અંદર જઈ શકતા નથી. આ જ એ ગલી છે, આ એ તસવીરો છે, જે ગલી જે છે તેની અંદર આ બિલ્ડિંગ છે અને અહીંથી તમામ લોકોને અંદર જવાની મનાઈ છે. સ્થાનિક લોકો અહીં ઊભા છે અને અહીંથી પણ હજી ખૂબ જ અંદર જે છે આ ઇમારત આવેલી છે, જેનો અડધો ભાગ તૂટી પડ્યો છે. હાલ 3ના મોતના સમાચાર છે, 8 લોકો જખમી છે અને હજી એ કાટમાળ ઉલેચવાનું કામ જે છે તે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ચિત્ર, બિલકુલ આભાર ઉમેશ, સમગ્ર મામલે જાણકારી આપવા